ડીસા શહેરમાં લોકોને હાઈવે પર પડતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે તો ફ્લાયઓવર ભેટ આપી હતી, પરંતુ કેન્દ્ર સરકારની આ ભેટ અત્યારે ફ્લાયઓવર બનાવી રહેલી કંપનીની બેદરકારીના લીધે લોકો માટે અનેક સમસ્યાઓ સર્જી રહી છે. ડીસાના હાઈવે વિસ્તારમાં ફ્લાયઓવરની કામગીરીને લઈ લોકો અનેક પરેશાનીઓ સામનો કરી રહ્યા છે. ફ્લાયઓવરની કામગીરી દરમિયાન ડીસાના માર્કેટ 3 રસ્તાથી પાલનપુર તરફ જતા માર્ગની હાલત એકદમ બિસ્માર છે. અને આ વિસ્તારના લોકો અત્યારે આ વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરના ઉભરાતા પાણીની સમસ્યાને લઈ તોબા પોકારી ઉઠ્યા છે. આ અંગે જ્યારે સ્થાનિક લોકો રજૂઆત રચના કન્સ્ટ્રક્શનને કરે છે, ત્યારે રચના કન્સ્ટ્રક્શન દ્વારા આ જવાબદારી નગરપાલિકાની હોવાનું જણાવવામાં આવે છે અને નગરપાલિકા આ અંગે રચના કન્સ્ટ્રક્શન કંપનીને જવાબદાર ઠેરવી રહી છે. ત્યારે એકબીજા પર થતા દોષારોપણ વચ્ચે અત્યારે આ વિસ્તારના વેપારીઓ અને રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા શહેરમાંથી ટ્રાફિકના પ્રશ્નના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓવરબ્રિજ તો મંજૂર કરવામાં આવ્યો હતો અને આ ઓવરબ્રિજ બનાવવા માટે રત્ના કન્સ્ટ્રક્શન કંપનીને કામ પણ સોંપવામાં આવ્યું હતું. એવા ચોક્કસ કેન્દ્ર સરકારે શહેરના વિકાસ માટે સારું પગલું ભર્યું હતું, પરંતુ જે કંપનીને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તે કંપનીની બેદરકારી અત્યારે ડીસાના નગરજનો માટે માથાના દુખાવા સમાન બની રહી છે. તમે અત્યારે જોઈ શકો છો ડીસાના હાઈવે વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી જે કામ ચાલી રહ્યું છે તેના કારણે અહીં રસ્તા ઉપર ખાડે ખાડા પડી ગયા છે. દિવસ દરમિયાન અહીંથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે અને એ વાહન ચાલકોને આવા ખખડધજ રસ્તાઓ ઉપરથી પસાર થવાની નોબત આવી રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રચના કન્સ્ટ્રક્શન દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ અહીંના રહેણાંક વિસ્તારના લોકો પણ પરેશાન થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીં ભરાયેલા પાણીને કે એ પાણી પણ ગટરનું ઉભરાયેલું પાણી છે. આમ તો આ તમામ જવાબદારીઓ રચના કન્સ્ટ્રક્શનની આવે છે, પરંતુ પોતાની જવાબદારીમાંથી રચના કન્સ્ટ્રક્શન અત્યારે ભાગી રહી છે અને તેના જ લીધે અત્યારે સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આપણી સાથે એક એવા જ આ વિસ્તારના આગેવાન જોડાયેલા છે કે જેઓ પણ રચના કન્સ્ટ્રક્શનની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. જી શું નામ છે આપણું? મારું નામ નરસિંહભાઈ નારાયણભાઈ સિંધાવ, શાંતિનગર સોસાયટીના પ્રમુખ બોલું છું. નરસિંહભાઈ, વાત કરીએ અહીંયા જે રચના કન્સ્ટ્રક્શનના કારણે ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? આ લગભગ છેલ્લા 15 વર્ષથી અમે આનો સામનો કરી રહ્યા છીએ અને લોકોને નગરપાલિકામાં તેમજ હાઈવે ઓથોરિટીવાળાને પણ ખૂબ વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આ લોકો જાડી ચામડીવાળા છે એ ધ્યાનમાં લેતા નથી અને થોડા દિવસ મગજમાં લે અને અમારા ભાઈ નગરપાલિકાવાળા કે અમારા અંડરમાં નથી આવતું અને હાઈવે ઓથોરિટીવાળા કે અમારા અંડરમાં નથી આવતું, છતાં એ લોકોએ લેખિત આપી અને હાઈવે ઓથોરિટીવાળાએ 200 મીટર જેટલા મુંગરા નાખી અને બાકીના બે સાઈડો બાકી રાખી રહે અને એ પૂરી કરી નથી. એનાથી ગાંઠનું ગંદુ પાણી વધારે પડતું ભેગું થઈ ગયું છે અને મચ્છરનો ને ઉપદ્રવ થયો છે અને ગમે ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે, પણ છતાં આ લોકો કોઈ ધ્યાનમાં લેતા નથી અને વારંવાર કહેવામાં આવે છે ત્યારે એમ કહે છે કે ભાઈ અમે અમારા અંડરમાં નથી, નગરપાલિકા કે અમારા અંડરમાં નથી આવતું, હાઈવે ઓથોરિટી કે અમારા અંડરમાં નથી. તો કોને કહેવું? અમારે કને વિજય રૂપાણીને કહેવું કે પછી અમિત શાહને મોકલવું કે નરેન્દ્ર મોદીને? આ લોકો વારંવાર આ રજૂઆત કરવા છતાં અમારી વાતને ધ્યાનમાં નથી લેતા અને અત્યારે એટલું બધું ગંદુ પાણી ત્યાં થઈ ગયું કે માળ જો અંદર પગ મૂકવામાં આવે તો ભયંકર રોગચાળો થઈ જાય અને પગ કપાવવા પડે એવી પરિસ્થિતિમાં એવું ભયંકર ખરાબ પાણી ભેગું થયેલું છે, પણ છતાં લોકો એના કોઈ જ ધ્યાનમાં લેતા નથી. જેને વાત કરીએ છીએ એ કે થઈ જશે, પણ પછી એવો જવાબ મળે છે કે આ અમારા અંડરમાં નથી આવતું. તો હવે અમારે કોને રજૂઆત કરવી? જો હવે પછી આનો કોઈ રસ્તો ટૂંક સમયમાં 2 કે 4 દિવસમાં નહીં લાવે તો અમે ગાંધ્યા ચીધા માર્ગ કરી અને આખો રોડ ચક્કાજામ કરી અને આખી સોસાયટી ભેગા થઈ અને આખો રોડ ખોદી નાખી અને અમે આડી પાડો બનાવી અને કાયમ માટે પાણીનું નિવારણ કરશું અમારી રીતે. તો હવે જે નગરપાલિકા કે હાઈવે ઓથોરિટી જે વિચારવું એ વિચારે, બાકી અમે 4 થી 5 દિવસની અંદર જો આનો અમલ નહીં થાય તો અમે હાઈવે ઓથોરિટીવાળાને પૂછવાના નથી કે નગરપાલિકાને નથી પૂછવાના અને અમે રોડ ખોદી અને આખો રસ્તો ચક્કાજામ કરી દઈશું અને ગાંધી સીધા માર્ગે અમે આંદોલન ઉપર ઉતરશું. નરસિંહભાઈ કે તેમણે આજે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી સ્વરૂપે કહી દીધું છે કે જો આ 1 અઠવાડિયામાં રચના કન્સ્ટ્રક્શન દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે. તેના ઉપરથી જ ખ્યાલ આવી શકે છે કે આ વિસ્તારના લોકો આ સમસ્યાને લઈ કેટલા પરેશાન છે. લોકોની સમસ્યાની અને લોકોની પરેશાનીને બેદરકારી માની અને રચના કન્સ્ટ્રક્શન જે રીતે બેદરકારી દર્શાવી રહ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે. શું શહેરના વિકાસ માટે શહેરનું ધનોત પનોત નીકાળવું એ જ રચના કન્સ્ટ્રક્શનનું કામ છે?
હરેશ ઠાકોર, વીકે ન્યૂઝ ચેનલ, ડીસા.